ચેકઅપ કરાવવા આવતી સગર્ભાને દુખાવો ઉપડતા રિક્ષામાં જ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કરાવાઈ પ્રસૂતિ. સુરતમાં પરપ્રાંતિઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની સિવિલ હોસ્પિટલમાં તમામ માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં એક સામાન્ય પરિવારની સગર્ભાને રૂટીન ચેકઅપ માટે લાવવામાં આવી હતી ત્યારે મહિલાને અચાનક રસ્તામાં પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેથી સિવિલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર આવે તે પહેલાં જ પ્રસૂતિ કરાવાઈ હતી. મહિલાની પીડા વધુ ઉપડી હોવાથી સિવિલ હોસ્પિટલમાં રિક્ષામાં મહિલાએ દીકરાને જન્મ કરાવવો પડ્યો હતો. બાળક અને માતા બંનેની હાલત તંદુરસ્ત છે. સચિનના કવાસ ગામથી ચેકઅપ માટે મહિલા આવતી હતી. રિક્ષામાં સિવિલ પહોંચતા દુખાવો વધી જતા ટ્રોમા સેન્ટર સુધી પણ પહોંચી શક્યા નહોતા. મહિલાને પીડા વધુ હોવાથી તાત્કાલિક જાણ કરવામાં આવતા જ નર્સ અને સ્ટાફે દોડી આવ્યા બાદ ડિલિવરી કરાવાઈ હતી. ત્યારબાદ માતા અને બાળકને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માતા અને દીકરા બંનેની વધુ સારવાર કરવામાં આવી હતી. તબીબોએ કહ્યું કે બંનેની હાલત સ્થિર છે.